ગોસંબા ગામની પંચાયત પણ હાલ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે. ત્યારે ગ્રામજનો પણ કઈ રીતે સુરક્ષિત હશે? પોલીસ ઉમટી રહી અને ગ્રામ પંચાયતના એક નહીં પણ બે બે ટ્રેક્ટર લઈ ચોરટાઓ પ્રફુચક્ર થઈ ગયા હતા. જી હા, ગત રાત્રિના કોસંબા ગામે ગ્રામ પંચાયતના કચરો એન્ટ્રો કરવાના કામમાં વપરાતા બે ટ્રેક્ટરની ચોરી થઈ છે. કોસંબા પૂર્વમાં આવેલા વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ પાસે પાર્ક કરેલા બે ટ્રેક્ટર રાતના અંધારામાં ચોરટાઓ લઈને ફરાર થઈ ગયા હતા. જો કે ચોરટાઓ ટ્રેક્ટરની પાછળની લોરી ત્યાં જ મૂકીને ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકટોળા માર્કેટ પાસે ઉમટ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ તો પોલીસે નજીક આવેલા એસબીઆઈ એટીએમના સીસીટીવી ફૂટેજ મેળવી ચોરટાઓ કઈ તરફ ભાગ્યા છે તેની ભાળ મેળવવા લાગી ગઈ છે. કોસંબા ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે એક ટ્રેક્ટર ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવેલા ગઈ નાઇટમાં બે ટ્રેક્ટરની ચોરી થયેલી છે. પૂછપરછ કરતા રાતના બે વાગ્યા પછીના આ ચોરી થયેલી છે. હાલમાં આ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ ચોરી અંગે તપાસ આવી અને ગુનો સુધારવાના પ્રયત્નો ચાલુ રાખેલ છે. હાલમાં ગામમાં એક એસબીઆઈનું એટીએમ આવેલ છે. એટીએમમાં સીસીટીવી ફૂટેજ ચાલુ છે. હવે બેંકના ઓફિસરનો કોન્ટેક્ટ કરી અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે. તેમજ આ ટોલ નાકાઓ તપાસ કરી લઈએ તો આપણને માહિતી મળી શકે તેમ છે. એસએ વાઘેલા તાલુકા પંચાયત અધિકારી માંગરો. હવે ગઈકાલે રાતે ગ્રામ પંચાયત કોસંબાના બે ટ્રેક્ટર ચોરાઈ ગયા એવી માહિતી મને સવારે 6:10 ટ્રાફિકમ મતે જાણવા મળી. હવે અત્યારે સવારમાં પોલીસ સ્ટેશન કોસંબાનો સંપર્ક સાધી દો અને પ્રજાપતિ સાહેબ સ્થળ પર આવેલા જ છે. આપણે જૂની પંચાયત ઘર હતું ને એની પાસે ગ્રામ પંચાયતના ખરીદેલા. કોસંબા નગરમાં ઘરફોડ ચોરી અને બાઇક ચોરી તો સામાન્ય બની ગઈ હતી, પરંતુ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતા હોય તેમ ચોરટાઓ આટલા મોટા એક નહીં બબ્બે ટ્રેક્ટર લઈ ફરાર થઈ જતા પ્રજા કોસંબા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવી રહી છે. ઇન્દ્રમર શાહ, એસઆઈ ન્યૂઝ, કિંગ.